हेलो फ्रेंड्स, आजना वीडियो लेक्चर अंदर आप सर्वनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 9 જે છે એના ચેપ્ટર નંબર 1 વિષયની વાત કરતા ગયા લાસ્ટ લેક્ચર ની અંદર આપણે 1.2 જે છે સ્વાધ્યાય એની અંદર આપણે સંખ્યા રેખા ઉપર કોઈ અસમમિત સંખ્યા જે છે એનું નિરૂપણ કઈ રીતે કરવું એની આપણે ચર્ચા કરી હતી અને આપણે એક્સરસાઇઝ 1.2 જે છે એ આપણે કમ્પ્લીટ કરી હતી। આજે આપણે એક્સરસાઇઝ 1.3 જે છે એની પહેલા જે કઈ થિયરી આવે છે અને એના આધારે રિલેટેડ થોડા દાખલાની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ જે છે એ આપણે 1.3 એક્સરસાઇઝ જે છે એના પહેલા આપણે થિયરી એવી આપી છે કે વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય છે એની દશાંશ અભિવ્યક્તિ જે છે આપણે કેવા પ્રકારની હોય છે। વાસ્તવિક સંખ્યા જે છે આપણે દરેકને ખ્યાલ છે કે વાસ્તવિક સંખ્યા એટલે શું, તો કે ભાઈ સમય સંખ્યા અને અસમય સંખ્યા જે છે એનો સમૂહ અથવા જથ્થાને જે છે એ વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે। એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે। હવે તેમની દશાંશ અભિવ્યક્તિ, આ દશાંશ અભિવ્યક્તિ જે છે એ શું છે, બરાબર, એના કેટલા પ્રકાર છે, કોની કેવી દશાંશ અભિવ્યક્તિ જે છે સમય છે અસમય છે એ આપણે દરેકની આજે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ જે છે આપણો ટોપિકનું નામ છે કે ભાઈ વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ। હવે વાસ્તવિક સંખ્યા જે છે એટલે એની અંદર આપણે દરેકને ખ્યાલ છે કે એને આપણે શું છે, તો કે ભાઈ p ના છેદમાં q સ્વરૂપે લઈ શકીએ। વાસ્તવિક સંખ્યા એટલે શું, તો કે ભાઈ એની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા જે છે એનો જથ્થો એટલે વાસ્તવિક સંખ્યા। હવે વાસ્તવિક સંખ્યા રિલેટેડ આપણે સમય સંખ્યા જોશું, અસમય સંખ્યા પણ જોશું, એની દશાંશ અભિવ્યક્તિ। હવે અહીંયા આગળ જે છે તમે આગળના ધોરણમાં એટલે કે 8 ધોરણની અંદર તમે ભાગાકાર કરીને આવ્યા હશો, એમાં ક્યારેક શું હતું, તો કે ભાગાકારની અંદર તો કે ક્યારેક જે છે એ શેષ 0 હતી, ક્યારેક શેષ 1, ક્યારેક 2, ક્યારેક 3, ક્યારેક 4, ક્યારેક 5, આ રીતે બધી શેષ હતી ભાગાકાર કર્યો ત્યારે। હવે આપણને દરેકને ખ્યાલ છે અહીંયા આગળ આપણે જોઈએ પાંચ ભાગ્યા આઠ ભાજક જે છે એ મોટું છે એની સામે ભાજ્ય તો કે નાનું છે, તો જ્યારે આવું થાય કે ભાઈ ભાજક કરતા જે છે એ ભાજ્ય નાનું ત્યારે તમારે જે છે એ સૌપ્રથમ અહીંયા આગળ ભાગફળની અંદર તમે શૂન્ય મૂકી દીધું એટલે અહીંયા આગળ જે છે એ તમે આ રીતના 0.1 એ રીતના આગળ ચાલશે। હવે 8 5 40, 8 6 કેટલા થશે, તો કે 48, ઉપરથી કેટલા વચ્ચે, તો કે 2, ઉપરથી ઉતર્યા 0, 8 2 16, 4 ઉપરથી ઉતર્યું 0, 8 5 40, તમે જોઈ શકો છો શેષ જે છે કેવી આવી, તો કે 0 આવી। આ જે છે શું છે, તો કે તમારો ભાગ, આ જે છે શું છે, તો કે ભાગ। તમે જોઈ શકો છો એ આગળ કે 8 અને એનો જે છે એ ભાગ્યા 5, 5 ભાગ્યા 8 હતું એટલે કે આપણે અંદર 5 નાની સંખ્યા હતું, ભાજ્ય 12 જે છે એ ભાજક જે છે તમારો 8 હતું, ભાગફળ જે છે એટલે ભાગાકાર આપણે કરવો હતો, તો કે ભાગ હતો 8 એટલે 8 ની સંખ્યા વધી જતી એટલે ભાગફળની અંદર 0.0 મે 0.0 મૂક્યા એટલે અહીંયા આગળ જે છે 5.3 50.00 થઈ ગયું। પછી આપણે ભાગાકાર કર્યો પહેલી વખત જે છે તમે જોઈ શકો છો શેષ કેટલી આવી, તો કે 2, એની પછી તો કે 4, એની પછી તો કે 0। તો આ રીતના જે છે કોઈ પણ સમય સંખ્યા તમને આપી હોય તો એની દશાંશ અભિવ્યક્તિ, દશાંશ અભિવ્યક્તિ એટલે કઈ રીતે, હવે તમને દરેકને ખ્યાલ છે 0.625, 0.625 આ જે છે એ સમય છે કે અસમય છે એ તમને કદાચ પૂછે,
પછી તો કે
ચાર પછી પાંચ અને ફરીથી ઉકેલ તમે જોઈ શકો છો 3 2 6 4 5 1 પહેલી વાર શેષ 3 વધી બીજી વાર 2 એની પછી 6 એની પછી 4 એની પછી 5 એની પછી 1 ફરીથી પછી એની શેષનું રિપીટેશન થવા પડ્યું ફરી વખત જે છે એની શેષનું પુનરાવર્તન થવા પડ્યું છે 3 2 6 4 5 1 એ જ રીતના ઉપર તમે ભાગફળમાં પણ જોઈ શકો છો એ જ રીતના તમે જુઓ ભાગફળની અંદર 0.14 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 × 17 તમે જોઈ શકો છો કે એને જે છે એ પોઈન્ટ પછીની સંખ્યાનું પુનરાવર્તન થાય છે અહીંયા આગળ તો કે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ ફિક્સ રહે છે પોઈન્ટ પછીની જે છે સંખ્યા એ શું છે તો કે ફિક્સ રહે છે એટલે કે પોઈન્ટ પછી 1 2 3 ને ભાગાકાર પૂરો થઈ ગયો શેષ શું થઈ ગયું કે 0 તો ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે દશાંશ અભિવ્યક્તિ જે છે એ ભણવા જવાના છે એ ત્રણ પ્રકારની છે પહેલી આવશે 7 દશાંશ આવશે બીજી આવશે અનંત આવૃત આવશે અને ત્રીજી જે છે એ અનંત અનાવૃત આવશે ભાગાકાર જે છે એટલા માટે મેં પહેલા કર્યા છે કે હમણાં હું તમને કહી શકું છું કે શાંત દશાંશ જે છે કઈ અભિવ્યક્તિને કહી શકાય તો કે તમે જે ભાગાકાર કરો છો તો પોઈન્ટ પછીની સંખ્યા જો ફિક્સ હોય પોઈન્ટ પછીની સંખ્યા જે છે ફિક્સ હોય તો એને જે છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે તો કે શાંત થશે ત્યારબાદ જે છે એ અનંત આવૃત આવશે તો પોઈન્ટ પછીની સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો એવી દશાંશ અભિવ્યક્તિ જે છે એને શું કહેવામાં આવશે તો કે અનંત આવૃત કહેવામાં આવશે અને એક એવું ઉદાહરણ લઈએ આપણે કે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ પુનરાવર્તન થતું ન હોય તો એની અંદર કઈ બધી સંખ્યા આવશે તો કે રૂટ 2 અહીંયા આપણે જે છે આપણે વ્યવસ્થિત રીતે કોષ્ટકમાં એક સમજીએ આપણે શાંત દશાંશ અનંત આવૃત શાંત દશાંશ અનંત આવૃત અનંત અનાવૃત બરાબર તો આ રીતના જે છે એ તમને ત્રણ પ્રકારની જે છે આપણે દશાંશ અભિવ્યક્તિ જોવાની છે પહેલી આવશે શાંત દશાંશ બીજી આવશે અનંત આવૃત અને ત્રીજી આવશે અનંત અનાવૃત હવે શાંત દશાંશ જે છે એ કોને કહેવાય અનંત આવૃત કોને કહેવાય અનંત અનાવૃત કોને કહેવાય અને આની અંદર કઈ કઈ જે છે એ સમય સંખ્યા મળશે કઈ અસમય સંખ્યા મળશે જેમ તમે જોઈ શકો છો અહીંયા કે આપણે ભાગાકાર કર્યો એટલે આપણે ભાગફળમાં 0.625 આવ્યો હવે કદાચ એને પૂછો એક અસમય સંખ્યા છે તો કે હા માત્ર છે માત્ર તમે લખી શકો છો સામે લખી શકશો નહીં અહીંયા આગળ જે છે એ શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે એવી કે ભાઈ અહીંયા આગળ આપણે પહેલો તે મુદ્દો પણ લખીએ કે ભાઈ પોઈન્ટ પછીની સંખ્યા જે છે તમને એક્સરસાઇઝની અંદર પહેલો જ તે દાખલો આપ્યો છે કે
ભાંગાકારની પર લાંબી પ્રક્રિયા કરી અને તમને દશાંશ અભિવ્યક્તિ જણાવો એટલે તમને આ બધા ભાંગાકાર કરવાનું કીધા છે એમની અંદર તમારે જે છે એ શાંત દશાંશ લેશો તો કે ભાઈ પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ ફિક્સ હોય અથવા તો નિશ્ચિત હોય કે ભાઈ પોઈન્ટ પછી તો કે ત્રણ જ સંખ્યા છે પોઈન્ટ પછી તો કે બે જ સંખ્યા છે તો એ બધી જે છે શું હશે એની અભિવ્યક્તિ તો કે શાંત દશાંશ હશે તો એમને જે છે એ તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો અને જે છે તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો છો એટલે અહીંયા આપણે લખી શકીએ એ શાંત દશાંશ એ સમય સંખ્યા હશે ઉદાહરણ આપણે આપવું હોય તો અહીંયા આપણે લખી નથી બે ના છેદમાં પાંચ બરોબર બે ના છેદમાં પાંચ પી ના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું અહીંયા અહીંયા આગળ જે છે એ મારે આને જો બે ના પાંચ દુ દસ કેટલા થશે બે ગુણ્યા પાંચ ચાર ના છેદમાં દસ આને જો મારે લખવું તો કઈ રીતે લખો ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ ચાર બરાબર સામેનું ઉદાહરણ પણ અહીંયા આગળ આપણે લખ્યું છે કે પાંચ ના છેદમાં તો એને આપણે ભાગાકાર કર્યો તો આપણે જોયું ઝીરો પોઈન્ટ છસો કેટલા આવ્યા છે છસો પચીસ ઝીરો પોઈન્ટ છસો પચીસ આ બધા જે છે શું છે તો કે શાંત દશાંશ છે શાંત દશાંશ છે એટલે એને ખાસ યાદ રાખજો કે એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકે છે પરિવારિક માટે રિપીટ કરાઈ દઉં કે શાંત દશાંશ અભિવ્યક્તિ પોઈન્ટ પછીની સંખ્યા જે છે શું હશે તો કે નિશ્ચિત હશે એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ શું હશે તો કે ફિક્સ હોય છે બીજી વસ્તુ કે શાંત દશાંશ અભિવ્યક્તિ હશે હંમેશા જે છે શું હશે તો કે સમય સંખ્યા હશે શું હશે ઓકે સમય સંખ્યા છે ઉદાહરણ જે છે એ સામે અહીંયા આપણે લખ્યું છે આપણે લખ્યું 5 ભાગ્યા 8 બરાબર એને પછી આપણે છે અનંત આવૃત એની આ પછી આવે છે અનંત આવૃત તો અનંત આવૃત જે છે એ કેવું હશે તો કે ભાઈ અહીંયા આપણે લખીએ પોઈન્ટ પછીની સંખ્યા નો પુનરાવર્તન પોઈન્ટ પછીની સંખ્યા જે છે એનું પુનરાવર્તન થાય તો એનું દશાંશ અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય છે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એનું પુનરાવર્તન થાય તો પોઈન્ટ પછીની સંખ્યા જે છે એ સતત પુનરાવર્તન થતું હોય હમણાં જ આપણે ભાગાકાર કર્યો 1/7 1/7 આપણે કર્યો અહીંયા આગળ તમે જોઈ શકો છો તો મે અહીંયા આગળ 1/7 કર્યો તો તમે જોવો તો પોઈન્ટ પછી તો પુનરાવર્તન થાય છે સંખ્યા 14 28 57 આ 6 સંખ્યા આવે પાછા 14 28 57 આવે પાછા 14 28 57 આવશે તો આવા જે કઈ ભાગાકાર તમે કરશો કે જેની અંદર ભાગફળમાં તમને પોઈન્ટ પછીની સંખ્યા જે છે એનું પુનરાવર્તન જોવા મળતું બરાબર તો એવી જે છે એને દશાંશ અભિવ્યક્તિ કહેવી છે તો કે અનંત આવૃત છે કઈ હશે તો કે અનંત આવૃત છે ત્યારબાદ જે છે તમે જોઈ શકો છો કે ભાઈ આ જે સંખ્યા જે છે 1/7 એ સમય સંખ્યા હશે 1/7 તો કે હા એ જે છે એ શું હશે તો કે સમય સંખ્યા હશે એના પણ આપણે ઉદાહરણ લઈશું એને જે છે તમે જો તો આને લખવું હોય 1/7 તો અહીંયા આ રીતના છે 0.14 28 57 ફરીવાર 0.14 28 57 તો આ રીતના આગળ ચાલે છે તો આપણે જે છે શું 14 28 57 14 28 57 લેખા જ કરું છું આને જો ટૂંકમાં મારે લખવું હોય 1/7 તો એને આમ લખાય 0.14 28 57 અને એની માટે છે ને એકદમ લીટી કરી જેને બાર વચ્ચે જેને જે છે શું વચ્ચે તો કે બાર બીજી વસ્તુ આ જે છે એ શું સમય સંખ્યા હશે હા આ જે છે એ સમય સંખ્યા હશે આના દાખલા હું તમને ગણાવીશ કે દાખલા તરીકે તમારે આવશે કે ભાઈ 0.3 અને એની માત્ર લીટી હશે એટલે કે
ते समय समझे उदाहरण વિદ્યાર્થી મિત્રો અનંત અનામત એટલે એવી સંખ્યા કે પોઈન્ટ પછી જે છે એનું પુનરાવર્તન ક્યારે થતું હશે નહીં તમને દરેક લોકો જાણો છો કે દાખલા તરીકે આપણે લઈએ તો √2 એક પોઈન્ટ 41 42 72 75 7 68 આ રીતે આગળ ચાલે છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો √2 તો એક પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી તમે કહેશો સાહેબ અહીંયા પછાર રહ્યો પાછા એ છે અહીંયા બી આવ્યો અહીંયા બી આવ્યો અહીંયા બી આવ્યો અહીંયા હાથે અહીંયા હાથે અહીંયા પાસે અહીંયા પાસે એમ ભાઈ પુનરાવર્તન નથી કરવાનું આપણે પૂરેપૂરી સંખ્યા કે જેનો કે પુનરાવર્તન થતું હોવું જોઈએ જેમ આપણે હમણાં જોયું કે 1 ભાગ્યા 7 0.14 તો એને પુનરાવર્તન થયો કે કોઈ પર્ટીક્યુલર એક આંકડો લઈને આપણે એનું પુનરાવર્તન નથી કરવાનું કે ચાલ અહીંયા આગળ ચાલ આવ્યા પાછા એ ચાલ અહીંયા આગળ પુનરાવર્તન ન થતું હોય તો એ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે કે અનંત અનાવૃત હશે પોઈન્ટ પછીની સંખ્યાનો પુનરાવર્તન ન થતું હોય તેવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જે છે કેવી હશે અનંત અનાવૃત હશે તો આની અંદર જે છે તમે જો તો અહીંયા આગળ તમને થશે કે સાહેબ અહીંયા આગળ જે છે કેવી સંખ્યા આવશે તો ખાસ એટલે જો અહીંયા આગળ કેવી સંખ્યા આવશે કે જેનું વર્ગમૂળ નહીં વર્ગમૂળ ન નીકળતું એટલે મારું કહેવાનો મતલબ એમ કે અહીંયા આગળ ટોટલી અસમય સંખ્યા આવશે ઉદાહરણ તરીકે અહીંયા આગળ જે છે તે લખો તો લખાય ઉદાહરણ તરીકે √2 1.41 42 72 અનાવૃત વાળી સંખ્યા અસમય સંખ્યા હશે અનંત અનાવૃત વાળી સંખ્યા જે છે શું હશે તો કે અસમય સંખ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે તે વાસ્તવિક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા ની અંદર આપણે દરેક ને ખ્યાલ છે કે બે પ્રકાર પડે એક આવે છે સમય અને એક જે છે શું છે તો કે અસમય તો આ બંને ની જે છે એ આપણે દશાંશ અભિવ્યક્તિ જોઈ દશાંશ અભિવ્યક્તિ જે છે ફરીવાર તમને અહીંયા આગળ રિવિઝન કરાવો તો દશાંશ અભિવ્યક્તિ જે છે એને ત્રણ પ્રકાર પડે છે શાંત દશાંશ અનંત આવૃત અને અનંત અનાવૃત શાંત દશાંશ કહેતા શું તો કે સાહેબ એટલું જ ખાલી તમારે યાદ રાખવું કે આની કોઈ દિવસ કે વ્યાખ્યા તમારે પૂછાશે એની ખાલી તમે ભાગાકાર કરશો એટલે તમને ખ્યાલ આવશે કે દશાંશ અભિવ્યક્તિ કેવી છે પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત હોય એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા ફિક્સ હોય પોઈન્ટ પછી 2 કે 3 કે 4 આટલા હોય તો એને તમે જે છે એને દશાંશ અભિવ્યક્તિ કહી શકો છો દાખલા તરીકે અહીંયા આગળ ઉદાહરણ બધા લીધા છે કે 0.4 એટલે લખાય 4 ના છેદ માં 10 તો શું થઈ ગયું તો કે સમય સંખ્યા થઈ ગઈ દશાંશ અભિવ્યક્તિ તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ તો આ પહેલો પ્રકાર બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર ત્રણેય પ્રકાર જે છે દસમા માટે ખૂબ જ મહત્વના છે કારણ કે દસમા ધોરણ ની અંદર પહેલું ચેપ્ટર આવે છે વાસ્તવિક સંખ્યાઓ કે એની અંદર જે છે આની દશાંશ અભિવ્યક્તિ ખૂબ જ ત્યાં આગળ કામમાં લાગશે બરાબર એની પછીનો બીજો પ્રકાર આપણો છે અનંત આવૃત
બીજો પ્રકાર જે છે એ આપણે તમે જો અનંત આવો એની તમે વ્યાખ્યા અથવા એને તમારે યાદ રાખવું હોય તો કાલે એટલું જ યાદ રાખવાનું કે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એનું શું થતું હશે તો કે પુનરાવર્તન થાય તો દેવી જે છે દશા ચક્ર વ્યક્તિ દેવી હશે તો કે અનંત આવૃત્તિ છે પોઈન્ટ પછીની સંખ્યા જે છે એનું શું થતું હશે તો કે પુનરાવર્તન થતું હશે એમની અભિવ્યક્તિ તો કે અનંત આવૃત્તિ છે ઉદાહરણ તરીકે તો 1/7 0.1428 તમને અથવા બે તગડા કરના કરતો પણ ચાલે એમ કે અમારા ઘરે રિપીટ
થાય છે. તો આમને દશાંશ અભિવ્યક્તિ જે છે શું થશે? તો કે અનંત આવૃત. અનંત આવૃત અહીંયા આપણે જે છે 10 ભાગ્યા આપણે 3 કરીએ તો એની દશાંશ અભિવ્યક્તિ આપણને શું મળે? તો કે અનંત આવૃત. તો અહીંયા આગળ આપણે દશાંશ અભિવ્યક્તિ લોકો પૂછી છે ત્યારે તમે લખી શકો, જ્યારે તમે એનો ભાગાકાર કરો અને ભાગફળની અંદર તમારે શું જવાબ આવે છે. એને પછી આપણે જઈએ 7 ભાગ્યા 8. 7 ભાગ્યા 8 તો અહીંયા આપણે જે છે એ 7 સંખ્યા વધી જશે. તો આવું જયારે થાય ત્યારે આપણે દરેક ને ખ્યાલ છે ભાગફળની અંદર 0 મૂકી દેવાનો, અહીંયા આગળ બધા શૂન્ય આવશે. ચાલો હવે તો અહીંયા આગળ થશે 8 જોઈ શકો છો અહીંયા કે 0.875 એટલે નીચે શેષ 0 આવ્યો. પોઈન્ટ પછીની સંખ્યા જે છે ફિક્સ થઈ કે 0.875 હવે અહીંથી આગળ કઈ ચાલશે નહીં, અહીંયા આગળ શેષ 0 આવી ગઈ છે. તો આપણે લખીએ 7 ભાગ્યા 8 = 0.875 એની અભિવ્યક્તિ કઈ થશે? તો કે શાંત દશાંશ. શું થશે? તો કે શાંત દશાંશ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ખૂબ જ મહત્વની જે છે થિયરી જો કે ભાઈ વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ આ રીતના વ્યવસ્થિત રીતે બુકમાં ઉતારજો. આગળ જતા જે છે 10મા ધોરણમાં તમને કામમાં લાગશે. એક એક બે ઉદાહરણ સાથે લખજો અને ઘરે બેઠા જે છે આની પ્રેક્ટિસ કરજો. ભાગાકાર જે છે ખૂબ જ સહેલા છે અને જે ભાગાકાર તમે કરો છો તો ભાગફળને જોઈ તમારે દશાંશ અભિવ્યક્તિ નક્કી કરવાની છે. કે પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત છે, પોઈન્ટ પછીની સંખ્યા પુનરાવર્તન થાય છે, પોઈન્ટ પછીની સંખ્યા પુનરાવર્તન નથી થતું, તો એ પ્રમાણે તેમની દશાંશ અભિવ્યક્તિ તમારે જણાવવાની છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલી જ માહિતી જોઈએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ જોશું અને એની પહેલાં જે કાંઈ એક્ઝામ્પલો તમને આપ્યા છે તે પણ આપણે ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.